આવો પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે સૌનું કલ્યાણ થાય સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મંત્ર ભૂર્ભુવા તુર્વારીણ્યમ भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात् मूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा प्रज्ञापुराणमा पावन गृहस्थ जीवन प्रकरण ચાલી રહ્યો છે ત્યારે गृहस्थ धर्मનો શ્રેષ્ઠ સિદ્ધાંત બતાવતા પૂજ્ય ગુરુદેવ લખે છે ચારો આશ્રમોમાં મે સર્વ શ્રેષ્ઠ યહ ગૃહસ્થાશ્રમ કહલાતા હૈ યદી હે પરિવાર સુસંસ્કૃત તો પરિવાર સ્વર્ગ બન જાતા હૈ વેદ શાસ્ત્ર ઉપનિષદ સભી ઇસકી મહિમા કો ગાતે હૈ हे धन्य गृहस्थाश्रम कहकर इसे देव ऋषि अपनाते हैं इसे देव ऋषि अपनाते हैं यही गृहस्थाश्रम जीवन का है पुनित अनुष्ठान यह परिवार परंपरा है रत्नों की खान अद्भुत गुरुदेव बताव्यू सुंदर मजाना दृष्टांतों द्वारा युद्ध पक्षी जोरीखवा भयंकर दुकार पड़ो સાથે સાથે ભયંકર રોગચાળો પણ ફાટી નીકળ્યો છે એ માટે સ્વયંસેવકોની જરૂર પડી જુરીખના એક સમાજસેવી સંગઠને પીડિતોને મદદ કરવા માટે એક સેવા સમિતિની રચના કરી સ્વયંસેવકો માટે માર્મિક શબ્દોમાં અપીલ છાપવામાં આવી આ અપીલનો પોકાર સાંભળીને એક નવ પરિણીત દંપતી આગળ આવ્યું છે પતિનું નામ હતું શુશો અને પત્નીનું નામ હતું શેરલાઓ તેઓ બંને સેવા કરવા માટે આવ્યા હતા સંગઠનકર્તાઓએ કહ્યું કે જો સાચા અર્થમાં સેવા કરવી હોય તો તમે સંતાન પેદા નહીં કરવાનું વ્રત લો નહીં તો એ ઝંઝટના લીધે તમે સાચા મનથી લાંબા સમય સુધી સેવાનું કામ નહીં કરી શકો એટલા માટે તમે આજે વિચારી લો અને વિચાર કરીને કાલે નિર્ણય કરીને આવજો પતિ પત્ની બીજા દિવસે નિયત સમયે સેવા અધિકારીની પાસે પહોંચ્યા એમણે હાથમાં બાઇબલ લઈને પ્રતિજ્ઞા કરી કે અમે આ જીવન બાળક પેદા નહીં કરીએ અને સદૈવ સેવા કરતા રહીશું એટલા માટે જ કીધું સેવાથી દેહને રે આ માનવ અવતારમાં સેવા કરી શ્યામને રીજાવ રે રીજાવ જો રે आ मानव अवतार मा, सेवा थी देहने दीपाव जोरे, दीपाव जोरे, आमानव अवतार मां सेवा शण सजो न उमंग थी काया न रंग जो त स्मरंग सेवाणगार सजो ने स्मर न भाव दिल ने भाव जोरे रे जोरे अमानव अवतार सेवा देह ने दीपाव जोरे જોરે આ માનવ અવતાર માં અંતરયામી થી તાર અંતર નો જોડજો અંતરયામી થી તાર અંતર નો જોડજો મોહ અને માયાની બેડીને તોડજો મોહ અને

દીપાવ જોરે રે અવતાર માં માનવનું તન એ તો મોંઘેરો લાવ છે માનવનું તન એતો તો મોંઘેરો લાવ છે નરમટી નારાયણ થવાનું દાવ છે ਨਰਮਰਤੀ ਨਾਰਾਇਣ ਥਾਵ ਨੂੰ ਦਾਵ ਛੇ ਸੇਵਾthi ਦੇਹਨੇ ਦੀਪਾਵ ਜੋਰੇ ਦੀਪਾਵ ਜੋਰੇ ਆਮਾਨਵ અવਤਾਰ ਮਾ ਸੇਵਾthi ਦੇਹਨੇ ਦੀਪਾਵ ਜੋਰੇ ਦੀਪਾਵ ਜੋਰੇ આ માનવ અવતારમાં સેવાને સ્મરણ કરનાર રામ ભક્ત થાય છે સેવાને સ્મરણ કરનાર રામ ભક્ત થાય છે પુનિત કર કામ તેની કીર્તિ ફેલાય છે પુનિત કરે સેવા તેની કીર્તિ ફેલાય છે અંતરમાં પ્રેમ બીજ વાવ જો વાવજો રે આ માનવ અવતારમાં સેવાથી શ્યામને રીઝાવ જો રે રિઝાવજો રે આ માનવ અવતારમાં સેવાથી દેહને દેપાવ જોરે દેપાવ જોરે આ માનવ અવતારમાં બંને પતિ પત્ની બીજા દિવસે નિયત સમયે એ સેવા અધિકારીની પાસે આવ્યા છે એમણે હાથમાં બાઇબલ લઈને પ્રતિજ્ઞા કરી છે કે અમે આજીવન બાળક પેદા નહીં કરીએ સદૈવ સેવા કરતા રહીશું સંગઠન કર્તાઓ આંખમાં આંસુ આવી ગયા

અને લાખો લોકોના પ્રાણ બચાવ્યા છે સુશો દંપતીના સેવા કાર્યને લોકો આજે પણ ભાવનાપૂર્વક યાદ કરે છે એમને અનહદ અનહદ મળ્યો મળ્યો હતો હતો આદર સેવા કરનારને લોક સન્માન આદર ખૂબ મળે છે સમાજને માટે સમર્પણ કરનારા આવા અગ્રદૂતો અગ્રદૂતો વિરલ જ હોય છે પરંતુ ઇતિહાસના પાનામાં તેઓ અમર થઈ જાય છે બગદાદના ખલીફાએ પોતાનું દૈનિક વેતન ત્રણ રૂપિયા રાખ્યું હતું કોઈક તહેવાર આવ્યો ત્યારે બેગમે કહ્યું કે જો તમે વેતન વધારી શકતા ન હો તો રાજ્યના ભંડારમાંથી દસ રૂપિયા ઉધાર લઈ લ્યો ધીરે ધીરે તે દેવું આપણે ચૂકવી દઈશું ખલીફાએ કહ્યું કે મોતનું શું ઠેકાણું શું ઠેકાણું મોતનું ક્યારે આવી જાય અને એટલા માટે જ કીધું છે મૃત્યુ હિ સત્ય હૈ મત બન અંજાન જીવન એસા જી કે હસતા ચલે શમશાન

ઉધાર લેવાનો એમણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો તો બેગમે દૈનિક વેતનમાંથી થોડું થોડું બચાવીને તહેવાર ઉજવ્યો છે હજરત મોહમ્મદની પણ વાત કરવામાં આવી છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસમાં સબ ભાઈ ભાઈ વિશ્વના તમામ ધર્મ સંપ્રદાયો આપણને કંઈક ને કંઈક આપે છે માટે દરેકના પ્રતિ પ્રેમ ભાવ રાખવો જોઈએ ઈશ્વરે માત્ર ઇન્સાન બનાવ્યા આપણે ઊંચ નીચના ધંધા ચલાવ્યા માનવ માત્ર એક સમાન એક પિતા કે સહુ સંતાન હજરત મહમદનું પણ સુંદર દ્રષ્ટાંત ગુરુદેવે આપ્યું છે એકવાર પોતાની પુત્રીને ત્યાં ગયા છે ત્યાં એમણે જોયું કે દરવાજા પર રેશમી પડદા લટકતા હતા બધે ઠાઠ માઠ હતો પુત્રીએ પણ સોના ચાંદીના પુષ્કળ ઘરેણા પહેર્યા હતા આ બધું જોઈને હજરત મહમદ તરત જ ત્યાંથી પાછા વળી ગયા છે પુત્રી દુઃખી થઈ દુઃખી થઈ ગઈ પુત્રી જ્યારે દુખી દુખી થઈ ગઈ અને પિતાને આમ એકદમ પાછા ફરી જવાનું કારણ પૂછ્યું એમણે કહ્યું કે બેટા આપણે લોકોએ ગરીબોની જેમ રહેવું જોઈએ આપણી પાસે જે હોય તે ભલાઈના કાર્યોમાં વાપરવું જોઈએ પુત્રીએ પોતાના ઘરેણા અને દોલત એમને સોંપી દીધા છે અજરતને સંતોષ થયો છે અને એ ધન હજરત મહંમદ સાહેબે જરૂરિયાત લોકોને વહેંચી દીધું છે મહાનતા એને જ કહેવાય કે જ્યાં સમાજના સભ્યો પ્રત્યે કરુણા અને દર્દ હોય ત્યાં હંમેશા દેવત્વ જ હોય છે પરિવારના સભ્યોને સમાજનું ઋણ ચૂકવવાની પ્રેરણા મળે એ માટે અનુકરણીય ઉદાહરણ રજૂ કરનાર આવા મહામાનવો વિશ્વમાં સમય સમય પર જન્મતા રહે છે અને આપણાને પ્રેરણા આપતા રહે છે એકવાર એક વૃદ્ધે હવેલીમાંથી નીકળતા કોઈ ભદ્ર પુરુષને પૂછ્યું કે શું આપ મને હવેલીના માલિકની સાથે મુલાકાત કરાવશો એમનું શું કામ છે એ મને કહો એ ભદ્ર પુરુષે કહ્યું મારી દીકરીનું લગ્ન છે ત્રણસો રૂપિયા જોઈએ છે સરકાર જો રૂપિયા મળી જાય તો હું મારી દીકરીનું લગ્ન કરી શકું આ ગરીબ વૃદ્ધે કહ્યું છે ચાલો મારી સાથે હું તમને ભદ્ર પુરુષ પાસે લઈ જાઉં એમ કહી તે ભદ્રપુરુષ એ વ્રધને પોતાની કારમાં બેસાડી અને સાથે લઈ ગયા થોડે દૂર જઈને કાર રોકાઈ પહેલા ભદ્રપુરુષ ઉતર્યા અને સામેના મકાનમાં ગયા જતે જતે તેઓ વૃદ્ધને વરંડામાં બેસવાનું કહીને ગયા છે થોડીવાર પછી એક નોકર ત્યાં આવ્યો અને વ્રદ્ધને પાંચસો રૂપિયા આપતા બોલ્યો ભાઈ લો આ પાંચસો રૂપિયા છે ત્રણસો રૂપિયામાં તમારી દીકરીનું લગ્ન કરજો અને બાકીના બસો રૂપિયાથી કોઈ કામ ધંધો કરજો જેથી ભવિષ્યમાં રોટી મળતી રહે કોઈ પાસે રૂપિયા માગવા ન પડે વ્રદે રૂપિયા તો લીધા પરંતુ તે ભાઈ બોલ્યો વ્રદ બોલ્યો ભાઈ મને પહેલાં હવેલીના માલિક તો મળ્યા નહીં ત્યારે એ ભાઈએ કીધું હમણાં જેની તમે કારમાં જેની કારમાં બેસીને આવ્યા હતા ને એ જ હવેલીના માલિક બાપુ ચિત્તરંજન દાસ છે નોકરે કહ્યું છે આખો સમાજ જેમના માટે એક પરિવાર છે યહ વિશ્વ હમારા હિ ઘર હો ઉર્મે સ્નેહ કા નિર્જર હો માનવ કે બીચ ન અંતર હો બિખરા સમતા કા મૃદુ હો પૂરબ કી લાલી બન છાએ પ્રભુ એસા જ્ઞાન હમે દેના પ્રભુ એસા જ્ઞાન હમે દેના

પાવન પ્રજ્ઞા પુરાણમાં બતાવેલી છે સમયે સમયે આપણે કહેતા રહીશું આ વિચારોને મિત્રો ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્યારે આપની પાસે પહોંચ્યા છે ત્યારે અન્યમાં પણ ફોરવર્ડ કરી આ દૈવી સંસ્કૃતિ લાવવામાં ઋષિ સંસ્કૃતિ લાવવામાં સત્યોગી સંસ્કૃતિ લાવવામાં અને પોતાના પરિવારમાં